જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધ ઘર વિભાગની સામગ્રી માવાના કેસરી પેંડા સિદ્ધ કરીશું આ સામગ્રી આપણે શ્રી પ્રભુને વિવિધ ઉત્સવો પર તેમજ નિત્યમાં ભોગ ધરી શકીએ છીએ અને તેને સિદ્ધ કરવાની રીત પણ ખૂબ જ સરળ છે તો વિડીયોને સ્કીપ કરાવીના એન્ડ સુધી અવશ્ય જોજો કેસરી પેંડા સિદ્ધ કરવા માટે મેં આ બસો ગ્રામ દૂધનો મોડો માવો લીધો છે જે એક લીટર ફૂલ ક્રીમ દૂધ ઉકાળીને સિદ્ધ કર્યો છે જો તમારી પાસે માવો ફ્રીઝમાં સ્ટોર કરેલો હોય તો સામગ્રી સિદ્ધ કરવાની ત્રીસ મિનિટ પહેલાં તેને બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી હાથ વડે ક્રમ્બલ કરી લેવો અથવા તો છીણી લેવો હવે એક નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી કઢાઈમાં માવાને લઈ તેને આઠથી દસ મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું અને તે પેનના તળિયે બિલકુલ પણ ચોંટે નહીં તેના માટે તાવેથા વડે સતત હલાવતા રહીશું શ્રી પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરો ત્યારે માવો ઘરે બનાવવાનો જ આગ્રહ રાખવો મોડો માવો બનાવવાની રીત મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે જો તમારે દૂધમાંથી ડાયરેક્ટ મીઠો માવો બનાવીને પેંડા કરવા હોય તો એક લીટર દૂધ ગરમ કરી તેમાં એંસી ગ્રામ ખાંડ અને કેસર પધરાવી તે માવા જેવું ઘટ થાય એટલે ઠંડુ કરી તેમાંથી પેંડા વાળી લેવા પાંચ મિનિટ સુધી માવાને શેક્યા બાદ તેમાં પચીસથી ત્રીસ સાતરા ગરમ દૂધમાં પલાળેલું કેસર પધરાવીશું અને કેસરનો રંગ માવામાં સરસ બેસે અને જે દૂધ છે તે પણ સરખું એબ્ઝોર્બ થાય ત્યાં સુધી તેને પાંચ મિનિટ માટે શેકીશું માર્કેટમાં જે તૈયાર કેસર પેંડા મળે છે તેમાં કેસરી ફૂડ કલર અને એસેન્સનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શ્રી પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે એટલે પ્રભુ માટે જ્યારે પણ આપણે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે તેમાં કોઈપણ પ્રકારના ફૂડ કલર કે એસેન્સનો ઉપયોગ ન કરવો જોઈએ ધીમે ધીમે જે દૂધ છે તે બધું બળી અને માવામાં એબ્ઝોર્બ થવા લાગ્યું છે અને માવાનું મિશ્રણ પેનમાંથી સેપરેટ થવા લાગ્યું છે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી તૈયાર કરેલા કેસરી માવાને એક પાત્રમાં પધરાવી તેને વીસથી પચીસ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું માવો સરખો ઠંડો પડે પછી તેમાં સુગંધી માટે ચમચી ઇલાયચી પાવડર અને ગળપણ માટે વન ફોર્થ કપ અથવા તો ચાર ટેબલ સ્પૂન બુરું ખાંડ પધરાવી તેને હાથ વડે માવાની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું ખાંડનું માપ તમે શ્રી પ્રભુને જેટલી મીઠી સામગ્રી ધરતા હો તે મુજબ લઈ શકો છો જો માવો થોડો પણ ગરમ હશે અને તેમાં ખાંડ પધરાવશો તો ખાંડનું મોશર છૂટું પડવાના કારણે મિશ્રણ નરમ થઈ જશે અને પેંડા સરખા વળશે નહીં આ કાચી ખાંડના પેંડા કહેવાય છે જો પાકી ખાંડના પેંડા કરવા હોય તો માવાને શેકતી વખતે જ તેમાં ખાંડ પધરાવી શકો છો પણ તેમાં ખાંડ માવાની સાથે શેકાઈને કેરમલાઇઝ થવાના લીધે પેંડાનો રંગ પણ થોડો બદામી જેવો આવે છે હવે હાથમાં થોડું મિશ્રણ લઈ તેમાંથી મધ્યમ સાઇઝના પેંડા વાળી લઈશું માર્કેટમાં પેંડા બનાવવા માટેના વિવિધ પ્રકારના મોલ્ડ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે બસો ગ્રામ માવાનો ઉપયોગ કરીને આપણે બારથી તેર નંગ જેટલા પેંડા બનાવી શકીએ છીએ પેંડા ઉપર તમે બીબા વડે વિવિધ પ્રકારની છાપ એટલે કે ડિઝાઇન પણ કરી શકો છો પણ અત્યારે આપણે પેંડામાં વચ્ચે ખાડો કરી તેને પાત્રમાં ગોઠવતા જઈશું હવે રાધાષ્ટમી દાન એકાદશી વામન દ્વાંદશી ઉત્સવ આવી રહ્યા છે તો ત્યારે પણ આ સામગ્રી શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી શકો છો આ પેંડાને આપણે બેથી ત્રણ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને આઠથી દસ દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છે પરંતુ પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સામગ્રી સિદ્ધ કરીએ ત્યારે તેના પર સજાવટ અવશ્ય કરવી તો તે સામગ્રી શ્રી પ્રભુને વધુ સોહાય છે દરેક પેંડા ઉપર ચારોળથી સજાવટ કરીશું તમે બદામ પિસ્તાની કતરણથી પણ સજાવટ કરી શકો છો આ સિવાય પણ દૂધ ઘરની વિવિધ સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને એન્ડ સ્ક્રીન પર આપી છે સામગ્રીની રીત સમજાવવામાં કે પ્રસ્તુત કરવામાં મારાથી કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસીપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે આઇકોન પર ક્લિક કરજો આપ સર્વેને રાધાશ્મી ઉત્સવની આગમની ખૂબ ખૂબ મંગલ વધાઈ એવં ભગવત સ્મરણ